હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું શ્રાદ્ધ સ્પેશિયલ દૂધ પાકની તો એકદમ સરળ રીતે બની પણ જશે અને ટેસ્ટમાં પણ એકદમ ટેસ્ટી એવું બનશે એ રીતે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં દૂધપાક બનાવવા માટે સૌ પ્રથમ તો એક વાટકીમાં મેં થોડા ઘણા કાજુ પલાળી મૂક્યા છે પાણીમાં અને ત્યાર પછી એક વાટકીમાં ગરમ દૂધ લઈ લેવાનું છે તેનામાં આપણે કેસર એડ કરી દેવાની છે અને ત્યાર પછી એક વાટકીમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે તમે નોર્મલ ચોખા પણ લઈ શકો છો પણ બાસમતી ચોખા લેશો એટલે એનો ટેસ્ટ દૂધપાકનો સરસ એવો આવશે તો ત્રણ ચમચી જેટલા આપણે ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઈ અને ચોખ્ખા પાણીથી આપણે તેને પલાળી મૂકશું તો તેને આપણે અડધા કલાક પહેલાં પલાળી દેવાના છે હવે આપણે એક જાડા તળિયાવાળું કઢાઈઓ લઈ લેવાનું છે અને તેનામાં એક ચમચી જેટલું ગાયનું ઘી એડ કરી દેવાનું છે જેથી કરીને દૂધ જે છે એ તળિયામાં ચોટે નહીં એટલા માટે હવે મેં અહીં પોણો કિલો જેટલો દૂધ વાપર્યો છે એ મેં અહીં કડાઈમાં એડ કરી દીધો છે મલાઈ સમેત એડ કર્યો છે સાથે સાથે કેસરવાળું જે દૂધ પલાળીને રાખ્યું હતું એ પણ એડ કરી દીધું છે હવે જે આપણે કાજુ પલાળ્યા હતા એ કાજુને આપણે મિક્સીના જારમાં ઉમેરી દઈશું અને એક ચમચી જેટલા આપણે અહીં ચોખા ઉમેરી દઈશું કાજુને મેં અહીં પાણી સમેત એડ કરી દીધા છે અને એ જ પાણી સમત આપણે એની પેસ્ટ કરી લેવાની છે તો તમે અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવી ફાઇન તેની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આ રીતની પેસ્ટ બનાવશો એટલે દૂધપાક જે છે એ સરસ એવું ઘાટું બનશે અને ટેસ્ટી પણ લાગશે અને જે લોકોના દાંત ન હોય અને આ ડ્રાય ફ્રૂટ્સ ન ચવાતા હોય તો આ રીતના તમે પેસ્ટ બનાવીને પણ દૂધપાકમાં એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે જે પીસ્યું બધું એ અહીં દૂધ પાકમાં એડ કરી દેવાનું છે મતલબ કે ઉકળતા દૂધમાં આપણે અહીં એડ કરી દેવાનું છે ગેસની ફ્લેમ મારી હાઈ છે હવે આપણે દૂધમાં એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લેવાનું છે તો અહીં મેં મલાઈ સામેત દૂધ એટલા માટે એડ કર્યું છે કે દૂધ જે છે એ સરસ એવું ઘાટું બને અને તેનો ટેસ્ટ જે છે એ થોડો એવો માવા જેવો આવે એટલે મલાઈ થોડી ઉમેરી દેવાની છે જો ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને સાઈડ સાઈડમાં જે મલાઈ ચોટી જતી હોય દૂધમાં એ આપણે કાઢીને ફરી પાછી કઢાઈમાં એડ કરી દેવાની છે હવે ફ્રેન્ડ્સ એક ઉકાળો આવી જાય ને પછી આપણે અહીં ઉમેરી દેવાના છે ચોખા તો જે ચોખા આપણે પલાળ્યા હતા એ પાણીમાંથી નીતારીને બધા જ આપણે અહીં દૂધમાં એડ કરી દઈશું અને સાઈડમાંથી બધી જ મલાઈ આ રીતના આપણે કાઢીને ફરી પાછી દૂધમાં ઉમેરી દઈશું તો તમે આ દૂધ પાક એક વખત બનાવશો તો ટેસ્ટ તમને બધાને એકદમ સરસ એવો લાગશે તો ફ્રેન્ડ્સ હવે દૂધમાં બીજો ઉકાળો આવી રહ્યો છે તો એ સમયે આપણે અહીં ઉમેરી દેવાની છે ચારોલી કે ચારોળી તમે જે પણ કહેતા હો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ ચારોલીને શું કહો છો હવે મેં અહીં વન ફોર્થ કપ જેટલી ચારોળી એડ કરી દીધી છે તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અને ન પણ હોય તો પણ તમે તેને સ્કીપ કરી શકો છો તો એની જગ્યાએ તમે કાજુ અને બદામના ટુકડા પણ એડ કરી શકો છો આ દૂધ પાકમાં હવે આપણે દૂધને બરાબર રીતે એકથી બે ઉકાળ આવે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે ત્યાર પછી આપણે અહીં ખાંડ ઉમેરવાની છે તો અહીં સ્વાદ પ્રમાણે તમે ખાંડ ઉમેરી દેજો મેં નાનો કપ એવો ખાંડનો ઉમેરી દીધો છે તો ફ્રેન્ડ્સ અહીં ચોખા આપણે જે પલાળ્યા હતા તે લગભગ અધ કચરા જ પલળી ગયા હતા હવે તેને આપણે વધારે કૂક કરવાની જરૂરત નહીં પડે એટલે બેથી ત્રણ ઉકાળ આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી મૂકશું તો અહીં તમે જોઈ શકો છો કે સરસ એવા દૂધમાં ઉકાળા આવી રહ્યા છે તો લાસ્ટમાં આપણે અહીં ઉમેરવાનું છે જાયફળ પાવડર તો અહીં આ જે બે ઇન્ગ્રીડિયન્ટ છે એ લાસ્ટમાં જ ઉમેરવાના છે જેથી કરીને તેનો ફ્લેવર સારો એવો આવે જો આપણે પહેલેથી જ ઉમેરી દઈએ તો તેનો ટેસ્ટ વયો જાય છે સારો એવો નથી આવતો તો એલચીનો પાવડર અને જાયફળ પાવડર આપણે લાસ્ટમાં જ ઉમેરવાનું છે જ્યારે ટોટલી દૂધ પાક રેડી થઈ જાય ત્યારે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બંને ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દીધા છે અને ફરી પાછો આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લેશું ને અહીં તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું ઘટ દૂધપાક બનીને રેડી થઈ ગયું છે તમને જો વધારે ઘાટું જોઈએ તો તમે તેને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેશો ને એટલે આ દૂધપાક એકદમ સરસ એવો ઘટ થઈ જશે આ ગરમ છે એટલે તમને નોર્મલ એવું લાગે છે તેને ફ્રીજમાં મૂકશો એટલે અડધા કલાકમાં જ તે સરસ એવું ઘટ થઈ જશે તો જ્યારે પણ તમને દૂધ પાક બનાવવો હોય તો કલાક અડધો કલાક પહેલાં બનાવીને ફ્રીજમાં મૂકી દેવાનું હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો કે મેં અહીં ફ્રીજમાં પણ નથી મૂક્યું અને સરસ એવું દૂધ પાક જે છે એ ઘટ થઈ ગયું છે અને ચોખ્ખા બધા જ સરસ એવા રંધાઈ ગયા છે તો ઘરમાં ગરમ દૂધ પાકને હું અહીં સર્વ કરી દઈશ બાઉલમાં ઉપરથી આપણે બદામની કતરણ અને કેસરથી ગાર્નિશિંગ કરીશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શીખ